नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। आज आप गणित धोरण 7 प्रकरण 2 अपूर्णांक अने दशांश संख्याओ तेमा स्वाध्याय 2.5 नो अभ्यास करता हता। तेमा 1-6 दाखला अपने आगळना वीडियो में जोया। आज आप दाखला नंबर 7 थी आगळना दाखला गणीशू। दाखला नंबर 7 छे, दिनेश स्थल ए पर थी स्थल बी तरफ जाए छे। अहीं आकृति में आपने दर्शाव्यू छे, अहीं स्थल ए छे, त्यांथी ते बी तरफ जाए छे, त्यांथी ते सी स्थल तरफ जाए छे। अने आपने ए नुं अंतर बी थी 7.5 किलोमीटर आपेलू छे, एटले कि ए अने बी वच्चेनुं अंतर आपने लखीए 7.5 किलोमीटर। बी थी सी नुं अंतर 12.7 किलोमीटर छे, એટલે અહીં બી થી સી વચ્ચેનું અંતર 12.7 કિલોમીટર લખીએ આપણે। અયુબ છે તે સ્થળ એ થી ડી સ્થળ તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ સી તરફ જાય છે, એટલે કે એ થી ડી, અહીં આપણે એ થી ડી અને ડી થી સી તરફ જાય છે। ડી થી એનું અંતર 9.3 કિલોમીટર છે, તો આ અંતર છે 9.3 કિલોમીટર। અને સીનું ડીથી અંતર તે છે 11.8 કિલોમીટર। તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી? તો સૌપ્રથમ આપણે રકમમાં જે માહિતી આપેલી છે તે લખીએ। તો એથી બીનું અંતર બરાબર 7.5 કિલોમીટર છે, બી થી સીનું અંતર 12.7 કિલોમીટર છે, સી થી ડીનું અંતર 11.8 કિલોમીટર છે અને ડી થી એનું અંતર 9.3 કિલોમીટર છે। તો આ માહિતી આપણે લખી। હવે સૌ પ્રથમ રકમમાં કીધું છે દિનેશ માટે, તો દિનેશ માટે તે દિનેશ છે તે એથી બી તરફ જાય છે અને બીથી સી તરફ જાય છે। તો દિનેશ માટે લખવું હોય તો દિનેશે કાપેલું કુલ અંતર બરાબર દિનેશે કાપેલું કુલ અંતર બરાબર એ થી બી વત્તા બી થી સી। એ થી બી આપણને આપ્યું છે 7.5 કિલોમીટર વત્તા બી થી સી છે 12.7 કિલોમીટર। બંનેનો સરવાળો કરીએ, 7 ને 5 12 નો બગડો, વધી પડી 1, 7 ને 2 9 ને 1 10 નું મીંડું, વધી પડી 1, એટલે થશે 20.2। તો 20.2 કિલોમીટર છે તે દિનેશે કાપેલું કુલ અંતર થશે। હવે આયુબ માટે જોઈએ, તો આયુબ છે તે સ્થળ એ થી ડી તરફ જાય છે અને ડી થી સી તરફ જાય છે। તો આપણે લખીએ કે આયુબે કાપેલું કુલ અંતર બરાબર એ થી ડી વત્તા ડી થી સી। એ થી ડી છે તે 9.3 કિલોમીટર છે અને ડી થી સી છે તે 11.8 કિલોમીટર છે। બંનેનો સરવાળો કરીએ, 9.3 વત્તા 11.8, તો 8 ને 3 11 નો એકડો, વધી પડી 1, 9 ને 1 10 ને 1 11 નો એકડો, વધી પડી 1 અને 2, તો 21.1 કિલોમીટર છે તે અયુબે કાપેલું અંતર થશે। તો દિનેશ 20.2 કિલોમીટર અંતર કાપે છે અને આયુબ 21.1 કિલોમીટર અંતર કાપે છે। અને આપણને રકમમાં પૂછ્યું છે કે કોણે વધુ મુસાફરી કરી છે અને કેટલી? તો વધુ મુસાફરી અયુબે કરી કહેવાય, કારણ કે 21 કિલોમીટર વધારે થશે। તો આપણે લખીએ કે અહીં 21.1 કિલોમીટર ઇઝ ગ્રેટર ધેન 20.2 કિલોમીટર, તેથી
આયુબે કરેલ મુસાફરી દિનેશની મુસાફરી કરતા વધારે છે અને કેટલી વધારે છે તે આપણે મેળવવાનું છે. તો કેટલી વધારે છે તે મેળવવું હોય તો બંનેની મુસાફરી વચ્ચેનો તફાવત મેળવી લઈએ તો આપણને ખબર પડી જાય કે કેટલું વધારે અંતર કાપ્યું છે. તેથી આપણે લખીએ કે બંનેએ કરેલ મુસાફરીનો તફાવત બરાબર 21.1 ઓછા 20.2. 21.1 ઓછા 20.2 એટલે જવાબ આવશે 0.9 કિલોમીટર. તો આપણે લખી શકીએ કે આયુબે 0.9 કિલોમીટર જેટલી મુસાફરી વધુ કરી છે. તો આ થયો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા નંબર 7 પૂરો થાય છે. હવે 8મો દાખલો છે. શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે. સરલા 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદે છે. તો કોણે વધુ ફળ ખરીદ્યા હશે તે આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ શ્યામે કુલ કેટલા ફળ ખરીદ્યા છે તે આપણે મેળવીએ. તો શ્યામ માટે આપણે કિલોગ્રામ અને ગ્રામ આ બંનેનો સરવાળો કરીને કુલ કેટલા કિલોગ્રામ ફળ ખરીદ્યા છે તે આપણે મેળવીએ. તો સૌપ્રથમ 5 કિલોગ્રામ અને 300 ગ્રામ છે તે સફરજન છે અને 3 કિલોગ્રામ 250 ગ્રામ છે તે કેરી છે. તો સરવાળો આપણે કરીએ તો કિલોગ્રામનો કિલોગ્રામ સાથે અને ગ્રામનો ગ્રામ સાથે સરવાળો કરીશું. તો 5 વત્તા 3 એટલે 8 થશે. 300 વત્તા 250 એટલે થશે 550. તો કુલ ફળ આપણને કેટલા મળે છે? 8 કિલોગ્રામ અને 550 ગ્રામ. તો ખરીદેલ કુલ ફળ બરાબર 8 કિલોગ્રામ વત્તા સોરી 8 કિલોગ્રામ અને 550 ગ્રામ. હવે આપણે તેને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 8 કિલોગ્રામ વત્તા 550 છેદમાં 1000, કારણ કે ગ્રામનો જો 1000 વડે ભાગાકાર કરીએ તો આપણે કિલોગ્રામમાં જવાબ મળે. આથી 8 કિલોગ્રામ વત્તા અહીં થશે 0.550 કિલોગ્રામ, કારણ કે 1000 હોવાથી પોઈન્ટ પછી 3 અંક લેવાના. તો હવે 8 કિલોગ્રામ વત્તા 0.550 તો થશે 8.550 કિલોગ્રામ. તો આ આપણને કુલ ફળ મળ્યા. હવે સરલા માટે જોઈએ તો સરલા છે તે 4 કિલોગ્રામ અને 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદે છે. તો તેના માટે આપણે લખીએ કિલોગ્રામ અને ગ્રામ. 4 કિલોગ્રામ અને 800 ગ્રામ સંતરા છે અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા છે. બંનેનો સરવાળો કરીએ તો 800 વત્તા 150 એટલે થશે 950. 4 વત્તા 4 થશે 8. તો આ આપણને કુલ ફળ મળ્યા. હવે ખરીદેલ કુલ ફળ મેળવવું હોય તો થશે 8 કિલોગ્રામ અને
950 ગ્રામ. હવે 950 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવું હોય તો 8 કિલોગ્રામ વત્તા 950 ભાગ્યા 1000 કિલોગ્રામ. આથી 950 ભાગ્યા 1000 એટલે થશે 0.950 કિલોગ્રામ. બંનેનો સરવાળો કરીએ તો 8.950 કિલોગ્રામ આપણને કુલ ફળ મળ્યા. હવે બંનેનો સરખામણી કરીએ શ્યામ માટે, એટલે કે શ્યામે કુલ કેટલા ફળ ખરીદ્યા છે અને સરલાએ કુલ કેટલા ફળ ખરીદ્યા છે. તો 8.550 અને 8.950 તેમાં આપણે જો દશાંશનું સ્થાન જોઈએ તો 9 છે તે મોટા છે, આથી સરલાએ વધારે ફળ ખરીદ્યા છે. તો આપણે લખીએ કે 8.550 અને 8.950માં દશાંશનું સ્થાન સરખાવતા નાઇન ગ્રેટર દેન ફાઇવ, તેથી 8.950 છે તે 8.550 કરતાં મોટા છે, એટલે કે 8.950 ગ્રેટર ધેન 8.550, તેથી સરલાએ શ્યામ કરતાં વધુ ફળ ખરીદ્યા હશે. તો આ થયો આપણો જવાબ. હવે જોઈએ દાખલા નંબર 9. 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર કેટલું ઓછું છે તે આપણે મેળવવાનું છે. તો ખૂબ જ સરળ દાખલો છે. જો કેટલું ઓછું છે તે મેળવવું હોય તો આપણે બંને વચ્ચેનો તફાવત મેળવી લઈએ. તેના પરથી આપણને ખબર પડી જાય કે બંને 28 કિલોમીટર છે તે 42.6 કિલોમીટર કરતાં કેટલું ઓછું છે. તો બંને વચ્ચેનો તફાવત બરાબર 42.6 - 28. બાદબાકી કરીએ 42.6 - 28.0, કારણ કે 28 પછી કાંઈ નથી તો આપણે 0.0 લખી શકીએ. તો અહીં આવશે 6, પછી ભાગ ન ચાલે માટે 12, 12માંથી 8 જાય તો 4, અહીં આવશે 3, 3માંથી 2 જાય તો 1, એટલે 14.6 કિલોમીટર બંને વચ્ચે આટલો તફાવત છે. તો આપણે લખી શકીએ કે 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર એ 14.6 કિલોમીટર જેટલું ઓછું છે. તો આ થયો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય 2.5 પૂર્ણ થાય છે. જો તમને સ્વાધ્યાય 2.5માં એક પણ દાખલો ન સમજાણો હોય તો કોમેન્ટમાં લખીને તમે પૂછી શકો છો. થેન્ક યુ.